આ કેસરિયા કરવાની ઘડી છે. મારા વાલીડાઓ, અમને સરગાપુરીના દ્વારે મળીશું અને સંગાથે કસુંબા કરીશું. ખમકારે ખોડલ સહાય છે. કેમ છો દોસ્તો? કસુંબો ફિલ્મ જો ફ્લોપ થશે તો ગુજરાતી ફિલ્મોનો અસ્ત થશે. વિડીયોનું આવું ટાઇટલ જોઈ કદાચ નવાઈ લાગી હશે, પરંતુ હાલમાં જે ગુજરાતી ફિલ્મો માટે દર્શકોનું વલણ છે તેના પરથી તો એવું જ લાગે છે કે જો આવું ને આવું ચાલ્યું તો કદાચ ગુજરાતી મેકર્સ ગુજરાતી ફિલ્મો બનાવવાને બદલે હિન્દી કે પછી બીજી ભાષામાં ફિલ્મો બનાવવાનું શરૂ કરી શકે. તમે ગુજરાતી હો, ગુજરાતી ભાષા માટે તમને ગૌરવ હોય, આપણી ગુજરાતી સંસ્કૃતિ માટે ગૌરવ હોય, આપણી લોકકથાઓ અને સાહિત્યનો જે વારસો છે તે આવનારી પેઢી સુધી પહોંચે એવી તમારી ઈચ્છા હોય તો આ વિડીયો તમારા માટે છે. વિડીયો થોડો લાંબો થઈ શકે, પરંતુ જે વાત અત્યારે અમે અનુભવીએ છીએ, અમારી ટીમ અનુભવે છે, તે તમને જણાવવાની ઈચ્છા હોવાથી આ વિડીયો બનાવ્યો છે. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિની ઓળખ તેના સાહિત્ય અને ફિલ્મોથી વધારે થતી આવે છે, પરંતુ હાલના ડિજિટલ યુગમાં પુસ્તકો અને થિયેટરનું મહત્વ ઘટવા લાગ્યું છે. સર્જન તો હજુ બને જ છે, પરંતુ લોકો સુધી તે પહોંચતું નથી, જેમાં ઘણીવાર સર્જક તરફથી માર્કેટિંગનો અભાવ પણ કામ કરે છે. પરંતુ તેના કરતાં વધારે તો વાચકો કે દર્શકોનો નજરિયો બદલાયો છે એવું કહીએ તો ચાલે. હાલમાં આપણે જોઈએ છીએ કે આપણી યુવા પેઢી પુસ્તકો વાંચવાનું તો ભૂલી જ ગઈ છે. આપણી સંસ્કૃતિના સર્જકો નરસિંહ મહેતા, કવિ નર્મદ, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય કે પછી બીજા ઘણા કવિ અને લેખકો જેમના વિશે અથવા જેમની કૃતિઓ ભણવાના ભાગરૂપે વિદ્યાર્થી સુધી પહોંચે છે, પરંતુ તેમનું સાહિત્ય બાળકો સુધી પહોંચતું નથી. પરીક્ષાની તૈયારી રૂપે જેટલું વાંચવું જોઈએ તે દરેક યુવાન વાંચે છે. નવું નવું સતત શીખે છે, દુનિયાભરનું જ્ઞાન ઘરે બેઠા મેળવે છે, પરંતુ આપણા ગુજરાતી સાહિત્ય વિશે કે ગુજરાતી ફિલ્મો વિશે તેમને બિલકુલ ખબર હોતી નથી. એક જમાનો હતો જ્યારે ગુજરાતી ફિલ્મો જોવા માટે લોકો ગામડેથી ટ્રેક્ટર ભરીને થિયેટરમાં જતા. ફિલ્મો પણ એવી બનતી જે સમાજને કંઈ નવું શીખવે. ગુજરાતી ફિલ્મો ન જોનારા લોકો હજુ પણ ઉપેન્દ્ર ત્રિવેદી કે નરેશ કનોડિયાનું નામ જાણે જ છે. આ બંને અભિનેતાના નામ ઉપર દર્શકોના ટોળે ટોળા ઉભરાતા. એ પછી હિતેન કુમાર અને હિતુ કનોડિયાનો જમાનો આવ્યો અને પછી અચાનક જ એવી ગુજરાતી ફિલ્મો બનવા લાગી કે જે ગુણવત્તાની દ્રષ્ટિએ કદાચ ખૂબ નબળી હતી. કોઈ હીરો કહી શકાય તેવો ચહેરો ફરી જોવા ન મળ્યો, જેને કારણે એવું પણ બોલાવા લાગ્યું કે ગુજરાતી ફિલ્મો બકવાસ જ હોય, તેને જોવા ન જવાય. આવો લગભગ એક દસકો આવ્યો જેમાં એક ચોક્કસ ચાહક વર્ગમાં વિક્રમ ઠાકોરની ફિલ્મોએ ધૂમ મચાવી અને હાલમાં પણ તેઓ સુપરસ્ટાર ગણાય જ છે. પરંતુ તેમની ફિલ્મોની મોટી મર્યાદા એ છે કે તે ક્યારેય મલ્ટીપ્લેક્સ દર્શકોને આકર્ષી શકી નથી. 2008માં અભિષેક જૈનની કેવી રીતે જૈશ ફિલ્મ આવી, જેણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક નવો શબ્દ આપ્યો, અર્બન ગુજરાતી ફિલ્મ. આ ફિલ્મથી એવું લાગ્યું કે હવે ફરી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ધમધમી ઉઠશે, પરંતુ એવું થયું નહીં. ત્યારબાદ 2015માં આવી છેલ્લો દિવસ, જેણે અપાર સફળતા મેળવી, પરંતુ ફરી એકવાર ઘેટા ચાલ ચાલવાને કારણે ત્રણ મિત્રોવાળી ફિલ્મો જ વધારે બની અને દર્શકો ગુજરાતી ફિલ્મોથી દૂર થઈ ગયા. રેવા, હેલ્લારો, 21મું ટિફિન અને લાસ્ટ ફિલ્મ શો જેવી અમુક ગણીગાંઠી ફિલ્મો જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતી ફિલ્મોને સન્માન અપાવી શકી, પરંતુ બોક્સ ઓફિસ પર તારી સફળતા મેળવી શકી નહીં. છેલ્લા 10-15 વર્ષમાં જોઈએ તો બોક્સ ઓફિસ પર સફળ થયેલી ગુજરાતી ફિલ્મો મોટે ભાગે પારિવારિક કોમેડી પ્રકારની જ રહી છે. ટૂંકમાં ગુજરાતી દર્શકો ફક્ત ને ફક્ત પારિવારિક કોમેડી ફિલ્મો જોવા માંગે છે એવું મોટા ભાગના ફિલ્મ મેકર્સ માનતા હોય તો પણ નવાય નહીં. આવા સમયમાં કૃષ્ણદેવ યાજ્ઞિક, વિજયગીરી, અભિષેક જૈન, અભિષેક શાહ, વિશાલ વડાવાલા જેવા અમુક નીડર ફિલ્મ મેકર્સ પણ છે જે કંઈ અલગ જ પ્રકારની ફિલ્મો હંમેશા બનાવવાનો પ્રયત્ન કરે છે. અમુક વખત તેઓ આમાં સફળ થાય છે તો અમુક વાર નિષ્ફળતા મળે છે. આ અમુક ગણ્યા ગાંઠિયા મેકર્સ જે હટકે ફિલ્મો બનાવે છે
અને ફિલ્મ સુપરહિટ સાબિત થાય છે તો પણ તેની સરખામણી બોક્સ ઓફિસની દ્રષ્ટિએ કરીએ તો પારિવારિક ફિલ્મની સરખામણીએ ખૂબ ઓછી કહી શકાય. ગુજરાતીમાં બોક્સ ઓફિસ પર ટોપની 5 ફિલ્મોની કમાણીની વાત કરીએ તો 2019માં આવેલ ચાલ જીવી લઈએનું ઓલ ટાઈમ કલેક્શન લગભગ 50 કરોડ આસપાસ છે. 2023માં આવેલ 3 એક્કાનું કલેક્શન લગભગ 25 કરોડ, 2022માં આવેલ કહેવતલાલ પરિવારનું કલેક્શન લગભગ 21 કરોડ, 2022માં આવેલ ફક્ત મહિલાઓ માટેનું કલેક્શન લગભગ 20 કરોડ અને છેલ્લે 1998માં આવેલ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મનું કલેક્શન લગભગ 22 કરોડ છે. ટૂંકમાં આપણી ગુજરાતી ફિલ્મોને 5 કરોડનું કલેક્શન મેળવવામાં પણ ફાંફા પડી જાય છે. એની સામે જ ગુજરાતીમાંથી હોલિવૂડ, બોલિવૂડ અને સાઉથની ફિલ્મો પહેલા જ અઠવાડિયામાં લગભગ 30-40 કરોડની કમાણી કરે છે. એવું પણ કહેવાય છે કે બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોના ઇન્ડિયાના ટોટલ કલેક્શનમાં ગુજરાતનો ફાળો લગભગ 25% જેટલો હોય છે. ટૂંકમાં ગુજરાતી દર્શકો હાલમાં પણ 300-400 રૂપિયાની ટિકિટ ખર્ચી બીજી ભાષાઓની ફિલ્મો થિયેટરમાં જુએ જ છે, તો ગુજરાતી ફિલ્મો કેમ નહીં? હાલમાં પણ ઘણા લોકોને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો તો મોટાભાગના દર્શકોને ગુજરાતી ફિલ્મો વિશે પૂરતી માહિતી હોતી નથી, જેના માટે એક રીતે આપણું મીડિયા પણ જવાબદાર કહી શકાય. ઘણા દર્શકો એવા પણ છે જેમણે કદાચ 8-10 વર્ષથી થિયેટરમાં ગુજરાતી ફિલ્મ જોઈ જ નથી, કેમ કે તેમને ગુજરાતી ફિલ્મો તો બોકસ જ હોય એવી છાપ છે. હવે આના માટે ખરેખર શું થવું જોઈએ એ સૌથી મોટો પ્રશ્ન છે. અમે આ ચેનલ શરૂ કરી ત્યારથી જ અમારો એક હેતુ હતો કે ગુજરાતી ફિલ્મો વિશે લગભગ બધી જ માહિતી અમારા સુધી પહોંચે. સારી ગુજરાતી ફિલ્મો હોય તો તેના રિવ્યુ સાંભળ્યા બાદ દર્શકો થિયેટર સુધી પહોંચે. અમે ભાગ્યે જ કોઈ ફિલ્મની 1 થી વધારે ટીકા કરી હશે. ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ હોવાથી અમે નેગેટિવ રિવ્યુ કરવાથી દૂર રહેવાનું પહેલેથી જ નક્કી કર્યું છે. કોઈ પણ ભાષામાં ફિલ્મ બને તો તેમાં કેટલી મહેનત હોય છે એ જાણતા હોવાથી બને ત્યાં સુધી કોઈની મહેનત વખોડવાનો ક્યારેય ઈરાદો રાખ્યો નથી. ફિલ્મના સબળ પાસાઓ વિશે પ્રોપર વાત કરી નબળા પાસાઓ પર થોડું ધ્યાન દોરવાનો પ્રયાસ હંમેશા રહ્યો છે. અમારા રિવ્યુ સાંભળી તમે ફિલ્મ જોવો એવું કોઈ દિવસ અમે કહેતા નથી, કેમ કે દરેક વ્યક્તિનો ફિલ્મો માટે અભિપ્રાય અલગ હોઈ શકે. ઘણા મિત્રોને ખબર છે કે અમારી ટીમ તરફથી ફિલ્મ પ્રીમિયરમાં જ જોવાનો આગ્રહ હોય છે, કેમ કે ફિલ્મ રિલીઝ થયાના પ્રથમ દિવસે જ સવારના કે બપોરના શોમાં ફિલ્મ જોવા ઘણીવાર જવાનું થયું છે. એવું પણ બન્યું છે કે મોટા ભાગે તો સવારના શો દર્શકો ન મળવાથી કેન્સલ જ હોય. ઘણીવાર 5 ટિકિટ જાતે ખરીદીને પણ ગુજરાતી ફિલ્મ જોઈ છે અને ઘણીવાર એવું પણ બન્યું છે કે 3-4 અલગ અલગ થિયેટરમાં સવાર બપોર સાંજ તપાસ કરવા છતાં દર્શકો આવતા ન હોવાથી દરેક શો કેન્સલ થયા હોય. અમારું કામ છે ફિલ્મના રિવ્યુ તમારા સુધી પહોંચાડવાનો, એટલે જ બને ત્યાં સુધી અમે પ્રીમિયરમાં ફિલ્મ જોવાનો આગ્રહ રાખીએ છીએ, જેમાં ઘણીવાર ઓનેસ્ટ રિવ્યુ આપવાના આગ્રહને કારણે ક્યારેક 2 શબ્દો ફિલ્મો માટે બોલાયા હોય તો ફરી ઇન્વિટેશન ન આવે એવું પણ બનતું જ રહ્યું છે. ફિલ્મ જો ખૂબ ગમી હોય તો ફરી ટિકિટ ખરીદી સપરિવાર જોવા જઈએ છીએ. ખરાબ ફિલ્મો કે જોવાનું ચૂકી ગયા હોઈએ એવી ફિલ્મોના રિવ્યુ ક્યારેય કર્યા નથી. પહેલા ફિલ્મોને રેટિંગ આપતા ન હતા, પરંતુ ઘણા મિત્રોના આગ્રહથી રેટિંગ આપવાનું શરૂ કર્યું તો કઈ બાબતને કારણે રેટિંગ આપીએ છીએ તેનો ઉલ્લેખ જરૂર હોય. છતાં એક વસ્તુ જણાવીએ કે આ રિવ્યુ અમારા અંગત અભિપ્રાય પર આધારિત છે. આટલી લાંબી પ્રસ્તાવના બાદ હવે મુખ્ય વાત. 16 ફેબ્રુઆરીએ ગુજરાતના ઇતિહાસની એક ભૂલાઈ ગયેલી શૌર્ય ગાથા પર ફિલ્મ રજૂ થઈ, જેનું નામ છે કસુંબો. લગભગ 15 કરોડનું બજેટ ધરાવતી આ ફિલ્મ લગભગ જેટલા લોકોએ અત્યાર સુધી નિહાળી તેમણે ખૂબ વખાણી છે. અમુક એવા પણ વ્યક્તિઓ છે જેમણે ફિલ્મની નાની નાની ભૂલો શોધી ફિલ્મ ખૂબ ખરાબ છે એવું કહ્યું. ઘણા એવા પણ છે જે થિયેટરમાં ફિલ્મ જોવા ન જતા પાયરસીમાં ફિલ્મ કઈ રીતે જોવા મળે તેમાં લાગી ગયા છે. ટૂંકમાં ફિલ્મમાં જેમ બતાવવામાં આવ્યું છે અથવા તો આપણો જે ઇતિહાસ રહ્યો છે તે પ્રમાણે આપણા જ લોકો પોતાના થોડા ફાયદા માટે આપણી સંસ્કૃતિને વખોડતા હોય છે, જેનો ફાયદો હંમેશા આપણા સમાજ કરતા બહારના આક્રમણકારીઓને થતો આવ્યો છે. ફિલ્મ જોવા જવું કે ન જવું તે અંગત બાબત છે, પરંતુ જ્યારે આપણી સંસ્કૃતિની વાત હોય, આપણા ગૌરવની વાત હોય ત્યારે ફિલ્મ ન ગમે તો તેના વિશે 1 હદથી ખરાબ બોલવું એ લોજિકલ નથી લાગતું.
એવું નથી કે દરેક ગુજરાતી ફિલ્મ સારી જ હોય, પરંતુ ખરાબ ગુજરાતી ફિલ્મો માટે જાહેરમાં બોલવાની જરૂર શું છે? તમને ખરાબ લાગતી ફિલ્મ બીજા કોઈને ગમતી પણ હોય એવું બની શકે. આટલો લાંબો વિડીયો બનાવવાનો આશય એક જ છે કે લગભગ 5 દિવસમાં કસુંબો ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જે અનઓફિશિયલી સામે આવ્યું છે તે ગુજરાતી દર્શક તરીકે નિરાશ કરે છે. પરંતુ જે સાઇટ પરથી આપણને ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન જાણવા મળે છે તે ઓથેન્ટિક નથી હોતા. સાચું કલેક્શન ફક્ત અને ફક્ત પ્રોડક્શન હાઉસ જ જણાવી શકે, કેમ કે ગુજરાતી ફિલ્મોની ટિકિટ ઓનલાઈન જેટલી નથી વેચાતી તેટલી શો શરૂ થતા પહેલા વેચાય છે. કસુંબો ફિલ્મની લગભગ 2 લાખ ટિકિટ આ 5 દિવસ દરમિયાન વેચાણી છે, જે વાત વિજય ગીરીએ ખુદ જાહેર કરી છે. આ ફિલ્મ માઉથ પબ્લિસિટીને કારણે 8-10 વીક આરામથી ચાલવાની તો છે જ, પરંતુ બોક્સ ઓફિસના આંકડા જોઈ જે દર્શકો ફિલ્મ જોવા જતા હોય તેમના માટે આ વિડિયો ખાસ બનાવ્યો છે. અને સાથે જ બીજી એક વાત પણ જણાવી દઈએ કે જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મિનિમમ 35-40 કરોડ ન કમાઈ શકે તો એક રીતે આ ફિલ્મની સફળતા અધૂરી ગણાય. અને આ ફિલ્મ બાદ બીજા કોઈ પ્રોડ્યુસર આવી ફિલ્મો પાછળ પોતાના નાણાં રોકવા તૈયાર નહીં થાય, જેને કારણે ફરી એકવાર પારિવારિક અને કોમેડી ફિલ્મો જ ગુજરાતીમાં જોવાની રહેશે. તો ગુજરાતી દર્શક તરીકે એક વિનંતી છે કે બીજા કોઈનું સાંભળ્યા વગર, કોઈના રિવ્યૂ જાણ્યા વગર તમે આ ફિલ્મ થિયેટરમાં એકવાર જોવા જાઓ. જો તમને ફિલ્મની ભાષા, ફિલ્મનો સબ્જેક્ટ અને ઇતિહાસની આ શૌર્ય ગાથા ગમે તો બીજા દર્શકો સુધી વાત પહોંચાડો, જેથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલીસ્ટ એટલી કમાણી તો કરી લે જેટલા તેના પાછળ ખર્ચાયા છે. જો આ ફિલ્મ ખર્ચો કાઢવામાં સફળ રહી તો ચોક્કસ આપણને સારી ગુજરાતી ફિલ્મો ભવિષ્યમાં જોવા મળશે. અને જો કસુંબો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી તો કદાચ એક રીતે સારી ગુજરાતી ફિલ્મો બનવાનું અસ્ત થઈ જશે. અમારું કામ છે તમને ગુજરાતી ફિલ્મોની માહિતી આપવાનું, જે હંમેશા કરતા રહીશું. પરંતુ કસુંબો ફિલ્મ અને તેની ટીમ માટે અત્યારે થોડું દુઃખ એટલા માટે થાય છે કે જે રીતની સફળતા આ ફિલ્મને શરૂઆતમાં મળવી જોઈતી હતી તે મળી નથી, એટલે ખાસ આ વિડીયો બનાવ્યો છે. પૈસા ખર્ચીને ફિલ્મ જોયા બાદ ન ગમે તો ચોક્કસ ફિલ્મની ટીકા થવી જોઈએ, પરંતુ દરેક વસ્તુમાં એક મર્યાદા પણ હોવી જોઈએ, કેમ કે વાત આપણી ભાષાની, આપણી સંસ્કૃતિની છે. જો આપણે જ ગુજરાતી ફિલ્મને વખોડતા રહીશું તો ગુજરાતી સાહિત્યની જેમ ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ભાષા નાશપ્રાય થઈ જશે. બસ, તો કસુંબો જોયા બાદ તમારા અભિપ્રાય તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.